संत भूमि सौराष्ट्रनी अने एमा रूडू बगदाणा गाम बापा बजरंगदास बिराजता अने रटता सीताराम गोहिलवाड़ना संतोमा जेमनु मोटू नाम छे तेवा बजरंगदास बापानो आश्रम बगदाणामां आवेलो छे। बजरंगदास बापानी भक्तिमां लोको एटला रंगाई गयेला के सौराष्ट्रनुं एक गाम एवुं बाकी नहीं होय ज्यां बापानी मडुले नहीं होय। लोको तेमने बापा सीतारामना नामथी पण ओळखे छे। ईस्वीसन 1906 नुं वर्ष हतुं। ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવ કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું। શિવ કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં જ તેઓને પ્રસવની પીડા ઉપડી। ત્યાં બાજુ જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું। આજુબાજુની બહેનો થઈને તેમને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા લાગ્યા અને એવા શુભ દિવસે एक बाळकनो जन्म थयो। रामानंदी साधु होवाना कारणे बाळकनुं नाम भक्तिराम राख्यो। नानपणथी ज भक्तिरामना मनमां माता-पिताना संस्कार हता। खरेखर तेमनामां नाम प्रमाणे गुण पण हता। एक सवारे भक्तिराम मोड़े सुधी सूई रह्या हता तो पिता हिरदास अने माता शिवकुंवरबाई आवीने जगाड्या अने तेमनी बाजुमां तेमनो दोस्त होय तेम एक साप पण हतो। પછી તેમને થયું ભક્તિરામ જરૂર શેષ નારાયણના અવતાર હોવા જોઈએ। ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા। 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાત માટે જેમના ગુરુ હતા સીતારામ બાપુ તેમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા હતા। ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો, મારે તમને આપવાનું હોય, તમારે નહીં। ત્યારે ભક્તિરામે કહ્યું, જો તમે મને કંઈક આપવા જ માંગતા હોય તો એવું કંઈક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે। ત્યારે સીતારામ બાપુએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે। ગુરુ જ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા। તે વર્ષ અંદાજે 1941 નું હતું। અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલામ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા અને ત્યાર પછી તેઓ કાયમ માટે અહીં રહી ગયા। એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી। 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું। ભોજનાલય 24 કલાક ધમધમે છે। સૌ ભક્તો ત્યાં બાપાનો પ્રસાદ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ જ રહે છે। જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં મંદિરમાં આરસ વહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરનું પ્રવેશ દ્વાર વિશાળ છે અને બંને બાજુ કાચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે। આમ ભારતના ઇતિહાસમાં સેવાભાવી અને રાષ્ટ્રીય સંત બાપા બજરંગદાસ સૌને રોતા મૂકી પોષ વદ 4th દિવસે દેવ થઈ ગયા અને બાપાની મડુલી બાપા વગર સુની થઈ ગઈ અને દિવસે આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાય પણ શાંત થઈ ગઈ હતી। પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોળ મૂકી દીધો હતો। બગદાણા ગામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે। ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા ભક્તોની માનતા પૂરી કરે છે। અને હું તો કહું છું કે એક વખત બગદાણા જજો, તમારા ભાવનો ફેરો પલટાઈ જશે। મંદિરના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો બજરંગદાસ બાપાની પુણ્યતિથિ, પોષ વદ 4th અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે। બગડેશ્વર મહાદેવ, બગડાલવ નામનો કુંડ અને ત્રિવેણી સંગમ પણ અહીં જ થાય છે। આ મંદિરે આરતીનો સમય સવારે 5:30 વાગ્યે અને સાંજે સંધ્યા સમય આરતી થાય છે। દર્શનનો સમય જોઈએ તો સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી દર્શન કરી શકાય છે।